હેલો ફ્રેન્ડ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો અપેક્ષા જ્ઞાનકી અમારા દ્વારા જે ગણિત વિષય છે મિત્રો ગણિત વિષયને સરળતાથી સમજાય રમતા રમતા શીખીએ અને બાળકનો આત્મવિશ્વાસ વધે એ માટે અમે ટ્રિક એન્ડ ટ્રિપ્સનો મિત્રો આજે સત્તરમો ભાગ લઈને આવ્યા છે મિત્રો એક નાનકડી ટ્રીક યાદ રાખજો મિત્રો એક ટ્રીક છે મિત્રો એ બાળકને કોઈપણ લાગતો હોય મિત્રો એ પ્રશ્ન થી જો કરીએ તો સરળ મિત્રો પહેલા તો આપણે બેઝિક શીખેલા છે ને હવે આપણે ટ્રીક સમજીએ છીએ અને ગણિતને સમજવા આખા આખા સિલેબસના મિત્રો છસો વિડીયો આપણે મિત્રો અત્યાર સુધી મૂકી દીધા છે ફક્ત ગણિતના મિત્રો આ ગણિતના છસો વિડીયો મુકાઈ ગયા છે દરેક ચેપ્ટર નવોદયના જે વીસ ચેપ્ટરમાં માં આપણે કોન્સેપ્ટ તમને ક્લિયર કરવાનો પ્રયાસ છે ને ત્યાર પછી એક્ઝામ નજીક મિત્રો આપણે રિવિઝન સ્વરૂપે મિત્રો આપણે બધું વસ્તુ રિવિઝન સ્વરૂપે અત્યારે સમજીએ છીએ ટ્રીક એન્ડ ટ્રીપ્સ આજે સત્તરમાં ભાગ એકથી મિત્રો સોળ ભાગ છે મેળવી લેવાના ટેલિગ્રામમાં પણ પડ્યા છે ને યુટ્યુબની આપણું પ્લે લિસ્ટ પણ છે એમાં મેળવી લ્યો અને ટેસ્ટ ડેલી આપણે લઈએ છીએ તો તમે ટેસ્ટના ભાગ લેવો હોય એટલે ટેસ્ટ તમારે આપવી હોય તમારું મૂલ્યાંકન કરવું હોય તો સવારે નવ વાગે આપણે ફકરાની ટેસ્ટ અને સાંજે સાત વાગે મિત્રો ગણિતની ડેલી આપણે બે ટેસ્ટ મિત્રો દરરોજની આપણે બે ટેસ્ટ લઈએ છીએ તો ખાસ જોડાઈ જાજો શરૂ કરીએ મિત્રો ટ્રેક એન્ડ ટ્રીપ્સનો પહેલો દાખલો સરસ છે નવસો એ કઈ સંખ્યાના સાહીઠ ટકા થાય મિત્રો નવસો આ જે સંખ્યા છે એ નીચે ઓપ્શન તમને આપેલા એ બી સીડીમાંથી કઈ સંખ્યાના સાહીઠ ટકા નવસો થાય છે તો મિત્રો પહેલાં તો આપણને કઈ સંખ્યાના સાહીઠ ટકા આપણે નવસો મેળવવાના છે મિત્રો કઈ સંખ્યા આપણને ખબર નથી કઈ સંખ્યા આપણને ખબર નથી તો આપણે એક્સ ધારી લઈએ મિત્રો આ જે કઈ સંખ્યા આપણને ખબર નથી તો એને એક્સ ધારી લઈએ સિમ્પલ મિત્રો છે આ એક સંખ્યા છે એના સાઈઠ ટકા કરો મિત્રો સાઈઠ ટકા એટલે છેદમાં આપણે સો મૂકી દઈએ બરાબર આપણને કેટલા મળી જાય છે નવસો હા પાડો નવસો એ કઈ સંખ્યાના ના ટકા છે એ બી સી અને ડી મિત્રો તો સિમ્પલી જો મેથડ આપણે સમજીએ તો અઢારસો છે તો અઢારસો ને તમારે સાઈઠ ટકા કરવાના છેદમાં સો કરવાના એ પહેલો દાખલો બીંડા બીંડા ગયા ઓકે પછી એનું સાદુ રૂપિયા કરવાના પડે એના કરતાં સિમ્પલ એક સંખ્યા બરાબર એક્સ ધારી અને એના સાઈઠ ટકા એટલે છેદમાં સો મૂકી બરાબર નવસો કરો એટલે આપણો દાખલો મિત્રો અહીંયા થઈ જશે એક્સ ને કરતા બનાવી લ્યો બરાબરના બરાબર આ ગુણાકાર આ ભાંગાકારમાં આ ગુણાકાર નવસો ગુણ્યા મિત્રો સો

એટલે પંદરસો મિત્રો આપણો જવાબ મળી ગયો જો તાળો હોય મિત્રો તમારે આપણો જવાબ સાચો કે ખોટો જો એ મેળવવું હોય તો અહીંયા તમે પંદરસો છે મિત્રો પંદરસો ના સાઈઠ ટકા કરો મીંડું મીંડું ગયું પંદર છક નેવું પંદર ગુણ્યા છ નેવું મીંડું એક એટલે નવસો આવી ગયા આવી ગયા આપણો જવાબ આવી ગયો આપણો જવાબ આવે છે સી તો આ રીતે મિત્રો દાખલો કરતી વખતે કઈ સંખ્યાના ના સાહીઠ ટકા નવસો થાય પણ નવસોના સાહીઠ ટકા થાય રીતે પૂછે તો તમને આવડવો જોઈએ એક દાખલો તમને હોમવર્કમાં આપી દઉં સાતસો વીસ એ આ જ ઓપ્શન મિત્રો રાખીએ કઈ સંખ્યાના ચાલીસ ટકા બરાબર સાતસો વીસ થાય છે એ બી સી અને ડી આ જ ઓપ્શન આપણે રાખેલા છે ઓકે અહીંયા નવસો ને બદલે લખી નાખો સાતસો ને વીસ મિત્રો અહીંયા સાઈઠ ટકા કરી નાખો દાખલો જાતે આવા જ દાખલા મિત્રો આપણી બુક્સની અંદર પણ આપેલા છે એક સરસ મજાનો દાખલો જોઈએ બાવન ના છેદ માં એક્સ ઇઝ ટુ અહીંયા એક્સ ના છેદ માં માં આપણે એક્સનું મૂલ્ય શોધવાનું કીધું છે મિત્રો આ ફોર્મેટ સમજો બાવનના છેદમાં એક્સ છે બરાબર એક્સના છેદમાં તેર છે હવે મિત્રો કાંઈ જ નથી આવા દાખલા પૂછાય તો મિત્રો પેલા એક્સને કરતા બનાવી આપણે ને કરતા બનાવીએ તો આ મિત્રો એક્સ અહીંયા જશે અહીંયા જો મિત્રો ભાંગાકારમાં અહીંયા ગુણાકારમાં આ ગુણાક આ ભાંગાકારમાં અહીંયા જશે ગુણાકાર તો તમારે સિમ્પલ બાવન ગુણ્યા તેર કરો અને અહીંયા એક્સ ગુણ્યા એક્સ તમને મળશે મિત્રો બાવન ગુણ્યા કેર કરીએ એટલે તમને મળી જાય છસો ને છોતેર અને એક્સ ગુણ્યા સ્કવેર હવે મિત્રો આપણે આ એવી સંખ્યાનું વર્ગમૂળ મિત્રો હવે જો આવા દાખલા પૂછે તો મિત્રો ઓપ્શનમાંથી જો છે તો કરો એટલે એકમનો અંક જીરો જીરો નો એકમનો અંક જીરો જ મળે એટલે આ જવાબ હશે નહીં અહીંયા બાવીસ મિત્રો બાવીસ નો વર્ગ કરો બે દુ ચાર મિત્રો બે નો કોઈ પણ બેકી સંખ્યા છે ને બે બે નો વર્ગ કરે એટલે બે ગુણ્યા બે એટલે ચાર આવે જવાબ તો અહીંયા મિત્રો છ આવે છે

છે અને આપણો જવાબ પણ મિત્રો ખાસ યાદ રાખજો આપણો જવાબ પણ આજ થાય છે ઓકે છસો છોતેર એટલે અહીંયા મિત્રો એક્સનો વર્ગ અહીંયા ખાસ બોલું છું એક્સનો વર્ગ બરાબર છસો ને છોતેર તો એક્સની કિંમત આપણે મેળવવાની છે આનો વર્ગ મૂળ કાઢી નાખો તો આપણને મળે છે છવ્વીસ ઓકે સિમ્પલ દાખલો છે પણ આ દાખલો જો પૂછાય આ બળવું જોઈએ મિત્રો એક દાખલો આવો હોમવર્કમાં તમને થઈ જાય આજે આ જ પેટર્નને ઓગણપચાસ છેદ માં કે બરાબર કે ના છેદમાં આપણે લખી નાખીએ સોળમાં દાખલો તમારા માટે છે આ જ પેટર્ન છે જાતે કરવા પ્રયાસ કરજો ઓકે ત્યાર પછીનો શ્રેણીનો દાખલો છે સાઈઠ અડસઠ મિત્રો ખાસ લખીએ સાઈઠ અડસઠ સિતોતેર પ્રશ્નાચિહ્ન અઠાણું એકસો દસ હવે મિત્રો તમારે ખાસ અહીંયા એ સમજવાનું છે મિત્રો આ બંને વચ્ચેનો જો શ્રેણી છે મિત્રો એ વધે છે એટલે કંઈક પ્લસ થતું હશે જો વધારે વધે આની ટ્રીક મિત્રો તમને પણ વિડીયોમાં સમજાવી છે કે એ ટ્રીક કોઈપણ સંખ્યા છે એકી સાથે વધે અહીંયા પા ચાર છે અહીંયા બાર આવે પછી બા અહીં અડતાલી આવે તો આ શ્રેણી તમે જોશો તો અહીંયા ચાર

સાઠમાં કેટલા નાખે આઠ તો મિત્રો અહીંયા એવું બની શકે છે સમજી લો મિત્રો અહીંયા એવું બની શકે છે કે આપણે અહીંયા પ્લસ આઠ કર્યા સાહીઠ વત્તા આઠ એટલે અડસઠ આવ્યા ઓકે હવે આપણે આગળ એ વિચારીએ અડસઠની અંદર આપણે કેટલા એડ કરીએ તો અહીંયા મિત્રો અડસઠમાં આઠ કરીએ તો છોતેર થાય પણ નવ કરીએ તો હા સિતોતેર થયા તો અડસઠ વત્તા નવ બરાબર સિતોતેર હવે અંદર સાત આઠ અહીંયા આઠ અહીં નવ હવે અહીં દસ ઉમેરીએ મિત્રો દસ પ્લસ કરીએ તો સિત્યાસી આવે સિત્યાસી ઓપ્શનમાં આમાં છે હા હવે આપણે શ્રેણી પૂરી કરતા નથી પણ જો આપણે આગળ જોવાનું છે આઠ ઉમેર્યા પછી નવ પછી દસ હવે મિત્રો આપણે અગિયાર એડ કરીએ આમાં અગિયાર એડ કરીએ સિત્યાસીની અંદર આપણે અગિયાર એડ કરીએ તો અઠ્ઠાણું આવે હા તો અગિયાર આપણે એડ કર્યા એટલે અઠ્ઠાણું આવી ગયા હવે અહીંયા બાર એડ કરીએ અઠ્ઠાણુંમાં તો બાર એડ કરી એકસો દસ આવી જાય છે ઓકે તો આપણી શ્રેણી બને છે આઠ પ્લસ નવ પ્લસ દસ પ્લસ અગિયાર પ્લસ બાર મિત્રો એક એક સંખ્યા આંખ વધતો જાય છે આ રીતે આપણી શ્રેણી બને છે એટલે અહીંયા પ્રશ્નાચિહ્નની જગ્યાએ સિત્યાસી આવે છે મિત્રો પ્રશ્નમાં ઉતાવળ યાદ રાખજો ઉતાવળ કરવાની નથી કેમ કે એક માર્ગ આપણો કપાય તો આપણો એક પ્રશ્ન ખોટો પડે તો એક પોઈન્ટ પચીસ માર્ગ આપણો કપાય છે એટલે તાળો પણ મેળવી લોત રાખવાની છે ને સમય તો પુષ્કળ છે આપણી પાસે ઓકે તો આવો એક દાખલો તમને આપી દઈએ પિસ્તાલીસ પંચાવન કરી તમારે પૂર્ણ કરવાની છે ઓકે ચાલો ત્યાર પછીનો સરસ દાખલો છે ચોથો રાધા પોતાની આવકના ના વીસ ટકા બચત કરે છે મિત્રો આ સમજી લ્યો આ આવક એની છે સો ટકા સો ટકા હોય એમાં એમ કહેવાય છે વીસ એ બચત કરે છે પહેલાં વીસ ટકા બચત કરે તો 80% ટકા શું કહેવાય મિત્રો ખર્ચ કરે સમજાય મિત્રો સો ટકામાંથી વીસ ટકા બચત કરે છે સોમાંથી વીસ બાદ કરો 80% ટકા ખર્ચ કરે છે જો એનો માસિક ખર્ચ એમ કીધું છે છ હજાર અહીંયા મિત્રો 80% ટકા આપણો ખર્ચ હોય 80% ટકા આપણો ખર્ચ હોય તો એનો ખર્ચ કેટલા રૂપિયા છે છ હજાર તો 100 એ આપણી કુલ કિંમત આપણને મળી જાય સો પિંચોતેર ગુણ્યા સો એટલે સાત હજાર પાંચસો આ સાત હજાર પાંચસો મિત્રો સો ટકા એટલે કુલ આપણી રૂપિયાની વાત થાય છે કુલ રૂપિયા આપડા સાત હજાર પાંચસો છે હવે પૂછ્યું છે બચત કેટલી કરે ત વીસ ટકા કીધી ને બચત મિત્રો તો આમાંથી મિત્રો છ હજાર બાદ કરી નાખો એસી ટકા આપણા કેના છે માસિક ખર્ચ ના કીધા ને એસી ટકા એ બાદ કરી નાખીએ તો પંદરસો રૂપિયા શું થાય છે મિત્રો આપણી બચત આપણો જવાબ આવે છે આટલા મિત્રો પંદરસો આપણો જવાબ આવે છે ટોટલ એની સાત હજાર પાંચસો રાધાની આવક છે માસિક એમાં વીસ ટકા બચત વીસ ટકા એટલે મિત્રો સાત હજાર પાંચસો ના તમે વીસ ટકા કરી લેજો મિત્રો આવી જશે તમે ચેક કરી લેવાનો મિત્રો સાતસો પચાસ ગુણ્યા બે એટલે આપણો પંદરસો આવી ગયા ઓકે આપણો તાળો મેળવી લીધો ઓકે એનો મતલબ આપણે સાચા છીએ તો સાત હજાર પાંચસો કુલ આવક છે કુલ આવકના મિત્રો એસી ટકા ખર્ચ કરે છે તો છ હજાર ખર્ચ કહેવાય છે વીસ ટકા બચત એટલે પંદરસો રૂપિયા ઓકે તો આ એક પેટર્ન તમારે ખાસ સમજવાની હતી ને આવા દાખલા પણ તમને પૂછાય તો આવડવા જોઈએ ત્યાર પછીનો મિત્રો લાસ્ટ પાંચમો પ્રશ્ન નીચેના માંથી ત્રણ અંક માટે કયું વિધાન બંધ બેસતું નથી મિત્રો બંધ બેસતું નથી અયોગ્ય છે રીતે મિત્રો મિત્રો તમને તમને વિધાન પૂછે તો આવડવા જોઈએ ખાસ અહીંયા તેના પહેલું વિધાન એમ કે છે કોઈ પણ સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય છે મિત્રો અહીંયા દાખલા તરીકે છ બે ને પાંચ લઈએ તો આ અંકનો સરવાળો તમે કરો છ ને બે આઠ આઠ આવ્યા આઠ વત્તા પાંચ નવ દસ અગિયાર ભાગી શકાય ના ભાગી શકાય છે આ પ્રશ્ન પૂછી શકીએ પછી વિધાન ક્યું ખોટું છે એ ગોતવાનું છે મિત્રો કોઈ પણ અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય નહીં મિત્રો આ ભાગી શકાતું નથી આ વાત પણ સાચી છે અહીંયા ત્રણ એ સૌથી નાની વિષમ મૂળ મિત્રો વિષમ એટલે આપણે સમજવાનું છે એકી મિત્રો અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ છીએ મૂળ એટલે અવિભાજ્ય મૂળનો મતલબ થાય મિત્રો અવિભાજ્ય સંખ્યા હવે અવિભાજ્ય સંખ્યા વિશે મૂળ પણ કહેવાય છે પણ મિત્રો અહીંયા વિષમ શબ્દ વાપરી દીધો સૌથી નાની જો વિષમ પૂછીએ તો આ પણ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછે તો તમારા જવાબ સમ કે વિષમ ન હોય તો શું આવે તમે કોમેન્ટમાં આપો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તમે વિચારો અહીંયા ત્રણ એ સૌથી નાની પણ મિત્રો પર્ટીક્યુલર શબ્દ મૂકો છે વિષમ તો આ પણ વિધાન સાચું છે કોઈ પણ સંખ્યાના અંકોના સરવાળાને જો ત્રણ નો અવયવી હોય તો તે સંખ્યા ત્રણ વડે ભાગી શકાય છે મિત્રો આ વાક્ય એમ કહેવા માંગે છે કોઈ પણ સંખ્યાનો અંકનો સરવાળો કરો એ ત્રણ નો અવયવી હોય દાખલા છ અને છે મિત્રો આનો અંકોનો સરવાળો કરો છ ત્રણ નો અવયવી છે આ સંખ્યા ને ત્રણ વડે ભાગી શકાય ખરી તો કે હા આપેલ સંખ્યા ત્રણ વડે ભાગી શકાય છે મિત્રો આ ખાસ સમજવાનું છે વિધાનોમાં તો આપણો જવાબ શું બને મિત્રો પહેલી વાત તો આપણે એ જોવાની છે કે ત્રણ માટે કયું વિધાન બંધ બેસતું નથી ખોટું તો મિત્રો એ વિધાન છે એ ખોટું પડે છે કે અંકોના સરવાળા મિત્રો અમુક સંખ્યા છે એને ત્રણ વડે ભાગી શકાતી હોય અમુક સંખ્યાને ત્રણ વડે ભાગી શકાતી ન પણ બને મિત્રો આઠસો બત્રીસ છે ત્રણ વડે ભાગાતા નથી શા માટે અમુક સંખ્યા એવી બને કે ન ભગાય એના અંકોના સરવાળાને તો આ વિધાન એ છે ખોટું પડે છે એટલે આપણો જવાબ આવે છે એ

ફરી વખત આવા જ વિડીયો જો તમારે નિયમિત મેળવવા અપેક્ષા જ્ઞાનકી સાથે મિત્રો જોડાઈ જાજો અને તમને આવા ગણિતના ફકરાના અવનવા મિત્રો વિડિયો તમને અવનવું જાણવા પણ મળશે અને વિડીયોના તરફથી વિડીયોમાંથી તમને માહિતી પણ મળશે મિત્રો અહીંયા સુધી રાખીએ છે ફરી પાછા મળશું જય હિન્દ જય ભારત